तो वेलकम गाइस, एक अहीं मैं एक फिगर ड्रॉ करेली छे। तमे सवाल सांभळो छे के क्लासिफिकेशन ऑफ सेक्शन के क्रॉस सेक्शन क्लासिफिकेशन ने आवी एक फिगर जोवा मळी हशे। एनी नीचे लांबो एक डिस्क्रिप्शन आपेलो छे, क्लास 1 2 3 ने 4 ने વાંચી લીધું હશે શું છે એની આજે ડિસ્કશન કરવાના છે। પહેલો તો સવાલ મારો કે અહીંયા ગ્રાફ ડ્રો કરેલો છે, તો પહેલા ક્વેશ્ચનથી શરૂ કરીએ તો આપણે કન્સેપ્ટ થોડાક વધારે ક્લિયર થશે। અહીંયા જે આ ફિગર છે તેને હું ઇન્ટરચેન્જ કરી શકું અહીંયા અને અહીંયા અને અહીંયા, કાં તો હું એમ કહું કે મેઇનલી તમને આવું વસ્તુ દેખાય છે કંઈક આવું, અહીંયા એફ વાય લખેલું હશે, અહીંયા એફ વાય, કાં તો કોઈ કઈ જગ્યાએ અહીંયા બી લખેલું હોય, ખબર નહીં કેમ આગળ મૂવી હમ જ નહીં પડી। એક આ શેપ દેખાશે, એક આવો શેપ દેખાશે અને કંઈક આવો દેખાશે। મને થયું કે સવાલ પહેલો મારો એ છે કે આ ચાર જ એમ કેમ શેપ દેખાય છે, હું આવું નહીં દોરી શકું, આમ થોડુંક વધારે સારું દેખાય છે જોઈ, આના કરતાં તો એટલીસ્ટ આ સારું જ દેખાય છે, તો આ અહીંયા દોરી દઉં, કાં તો એવું કરું આને અહીંયા નીચે લઈ આવું। અહીંયા એમ વાય જ કેમ છે, અહીંયા એમપી છે, અને લખેલું છે પ્લાસ્ટિક મોમેન્ટ, અને લખેલું છે યલ્ડ મોમેન્ટ, અહીંયા રોટેશન આપેલું છે, અહીંયા રોટેશન ને અહીંયા મોમેન્ટ આપી દઉં, તો મીન્સ અહીંયા મોમેન્ટ આપી દઉં, અહીંયા રોટેશન આપી દઉં, ચાલે? બહુ બધા ક્વેશ્ચન છે, આવું જ કેમ, એમ શું કામ, આ ચાર જ ક્લાસ કેમ પડ્યા? તો આજે આપણે આ સમજવાના છે, તો પહેલાં કહી દઉં કે રોટેશન છે ને તે ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી છે, એટલે અહીંયા દોરેલી છે, અને રોટેશન પર મોમેન્ટ ડિપેન્ડ કરે છે, એટલે ઇન્ટરચેન્જ નહીં થાય। પહેલો ક્વેશ્ચન ક્લિયર, શું છે બધું આગળ ખબર પડશે, અને અહીંયા ચાર ક્લાસ આપેલા છે, આ એમ વાય શું છે, એમપી શું છે, બધું જ ક્લિયર કરશું। તો શરૂ કરીએ, તો એક સિમ્પલી સપોર્ટેડ બીમ કન્સિડર કરો સમજવા માટે, એના પર વિચારો કે આ યુડીએલ એક લાગે છે અને એનો ક્રોસ સેક્શન છે આવો કંઈક, બરાબર? આ શું છે, ક્રોસ સેક્શન, આને શું કહેવાય, એને, એને એટલે કંઈ ને એવું નહીં, ન્યુટ્રલ એક્સિસ, એને એટલે ન્યુટ્રલ એક્સિસ। અને આપણે વાત કરીએ છીએ સ્ટીલ સ્ટ્રક્ચરમાં, તો આપણે સ્ટ્રેન ડાયાગ્રામ દોરીએ તો શું આવે, લિનિયર આવે, હવે આ તો ખબર છે ને, સ્ટ્રેન ડાયાગ્રામ આનો લિનિયર આવે, આપણે સ્ટીલ સ્ટ્રક્ચર લીધો છે તો એનો સ્ટ્રેન ડાયાગ્રામ આવો આવશે, બરાબર, લિનિયર। અહીંયા કમ્પ્રેશનમાં હશે તેને કહેવાશે એપ્સાયલન સી, અને અહીંયા એપ્સાયલન ટી, સ્ટ્રેન ઇન કમ્પ્રેશન અને સ્ટ્રેન ઇન ટેન્શન, અને આપણે આ ફોર્મ્યુલા ભણી ગયેલા કે શું કહેવાય, સિગ્મા બાય એપ્સાયલન બરાબર ઈ, આ ઈ શું છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, સ્ટીલ માટે મીન્સ કોન્સ્ટન્ટ હોય, શું હોય, ક્યુ ઇન્ટુ 10^5 મેગા પાસ્કલ કહી શકો, ન્યૂટન પર મીમ સ્ક્વેર કહી શકો, ગમે તે, એટલે વેલ્યુ કોન્સ્ટન્ટ છે, મીન્સ સ્ટ્રેન ડાયાગ્રામ લિનિયર છે, તો એના માટે સ્ટ્રેસ ડાયાગ્રામ બી લિનિયર જ હશે। સપોઝ આ માની લો સ્ટ્રેસ છે F1 અને આ બી છે અહીંયા માની લો F1, હું કહી શકું એને અહીંયાથી વચ્ચેથી સેન્ટરમાંથી પાસ થાય છે, એપ્સાયલન સી છે, અને આપણે જ્યારે સ્ટ્રેસ ડાયાગ્રામ માટે X1 અને X2 જ્યારે રેશિયો લઈશું, જો આ બંને હાફ હાફ હોય તો આ બી F1 છે ને આ બી F1 છે। હવે થાય છે શું, એના પર કન્સિડર કરો, હવે મેં UDL આપ્યો છે W1 kN/m, જ્યારે W1 kN/m આપ્યો ત્યારે સ્ટ્રેન કંઈક પ્રોડ્યુસ થયો અને સ્ટ્રેસ પ્રોડ્યુસ થયો, તો સ્ટ્રેસ કયો કયો છે, કમ્પ્રેશનમાં થયો F1 અને ટેન્શનમાં થયો F1। હવે આ જે વેલ્યુ છે તે આટલી જ છે, મીન્સ સ્ટ્રેસ છે ને તે કોણ લે છે, આ એક્સ્ટ્રીમ ફાઈબર છે ને તે લે છે, જો અંદર નાને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, આ વેલ્યુ કેટલી છે F1। ધીરે ધીરે મેં શું કરી, સ્ટ્રેસની વેલ્યુ વધારી, મીન્સ અહીંયા લોડની વેલ્યુ વધારી, W2 વેલ્યુ વધારી, જો W2 વેલ્યુ વધારીશ તો અહીંયા બી સ્ટ્રેસ વધશે, F2 જો ક્યાં સુધી વધશે, એની યીલ્ડ પોઈન્ટ સુધી, યીલ્ડ પોઈન્ટ સુધી મીન્સ કે કેવો પોઈન્ટ આવશે કે જ્યાં હું એની વેલ્યુ રાખી દઉં છું W3, તો એના લીધે અહીંયા કેટલો સ્ટ્રેસ આવશે, FY જેટલો, FY એટલે યીલ્ડ સ્ટ્રેસ, આ લોડ જેમ જેમ વધારતો જાઉં છું તેમ અહીંયા સ્ટ્રેસ વધે છે, એટલું ખબર પડી કે પહેલાં સ્ટ્રેન ડાયાગ્રામ દોર્યો એના પરથી સ્ટ્રેસ ડાયાગ્રામ દોર્યો, રિલેશન આપણી પાસે હતો એટલે આ સ્ટ્રેન ડાયાગ્રામ લિનિયર આવે ખબર છે, અને એના પરથી આપણને સ્ટ્રેસ ડાયાગ્રામ બી લિનિયર આવ્યો। હવે ત્યાં સુધી મેં લોડ વધાર્યો કે જ્યાં સુધી એનો યીલ્ડ સ્ટ્રેસ નહીં આવી જાય, યીલ્ડ સ્ટ્રેસ ખબર હશે કે મીન્સ ત્યાર પછી પણ એનામાં અમુક એબિલિટી હોય કે એ લોડ બેર કરી શકે, ત્યાં સુધી એની લિમિટ નહીં હોય કે એ તરત બ્રેક થઈ જાય, કોન્ક્રીટમાં કેવું હોય, એક વખત એની લિમિટ પર પહોંચી જાય એની સ્ટ્રેન્થ પર, પછી બ્રેક થઈ જાય, પણ યીલ્ડ સ્ટ્રેસ પર પણ પહોંચી જાય ને સ્ટીલ, એના પછી પણ એની પાસે એબિલિટી હોય કે એ લોડ બેર કરી શકે, કેમ, એ જ આમાં સમજવાનું છે કે મેં લોડ આપ્યો W3, એના લીધે એનામાં યીલ્ડ સ્ટ્રેસ આવી ગયું,
એક્સ્ટ્રીમ ફાઈબર એના એક્સ્ટ્રીમ ફાઈબર એના યીલ્ડ સ્ટ્રેસ સુધી પહોંચી ગયા છે. તો આના લીધે જે મોમેન્ટ જનરેટ થશે ને એને કહેવાશે યીલ્ડ મોમેન્ટ. આપણે જે લખીએ છીએ ને ડબલ્યુએલ સ્ક્વેર બાય એટ યુડીએલ અને સિમ્પલી સપોર્ટેડ હોય તો જે આ લખીએ છીએ ને એને યીલ્ડ મોમેન્ટ કહેવાય એકચ્યુઅલી. તો શું થશે કે જ્યાં સુધી આપણે ડબલ્યુ વન આપ્યો ત્યાં સુધી આ બધા ક્યાં સુધી પહોંચેલા, ડબલ્યુ વન આપ્યો સપોઝ તો એફ વન સુધી પહોંચેલા બંને ફાઈબર, બરાબર એફ વન સુધી પહોંચેલા. પછી જ્યારે આપણે ડબલ્યુ ટુ લોડ આપ્યો ત્યારે આ બંને ફાઈબર એફ ટુ સુધી પહોંચેલા, એટલે યીલ્ડ સ્ટ્રેસ સુધી પહોંચેલા નહીં. એટલે શું કે જેમ જેમ લોડ વધારતા ગયા તેમ તેમ સ્ટ્રેસ વધતો ગયો. અને કોઈક એવો લોડ આપ્યો કે જેના લીધે બધા ફાઈબર શું છે એના એક્સ્ટ્રીમ ફાઈબર, આ ફાઈબર મીન્સ આ જે ફાઈબર છે તે યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચી ગયા અને યીલ્ડ મોમેન્ટ આપી, યીલ્ડ મોમેન્ટ યુડીએલના આ કેસમાં ડબલ્યુ એલ સ્ક્વેર બાય એટ આપી. હવે શું થશે, લોડ આપશું તો શું એ ફેલ થશે? ના, સ્ટીલની આ જ પ્રોપર્ટી છે. એના બહુ બધા પોઈન્ટ આવેલા જ્યારે સ્ટીલનો ડાયાગ્રામ જોઈએ ત્યારે શું કહે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન ડાયાગ્રામ જોઈએ ત્યારે આપણે જોઈએ કે આવે અપર યીલ્ડ પોઈન્ટ, લોઅર યીલ્ડ પોઈન્ટ, અલ્ટિમેટ અલ્ટિમેટ સ્ટ્રેસ પોઈન્ટ. મીન્સ આ પોઈન્ટ છે ને તો એ હજુ અહીંયા પહોંચ્યું છે લોઅર યીલ્ડ પોઈન્ટ પર, હજુ એની પાસે એબિલિટી છે કે ફેલ તો આ પોઈન્ટ પર થશે જે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે ત્યાં સુધી. તો આપણે કન્સિડર કરી શકીએ કે અહીંયા સુધી, એટલે મીન્સ અહીંયાથી અહીંયા હજુ જશે તો એના શું કહેવાય આ ફાઈબર્સમાં ડિફોર્મેશન જોવા મળશે, મીન્સ હજુ એ લોડ બેર કરી શકીએ. એટલે આપણે શું કર્યું, આ ડબલ્યુ થ્રી કરતા પણ વધારે લોડ આપ્યો. તો હવે શું થશે કે આ વધારે ફેલી શકે કાં તો કંઈક બીજું થઈ શકે. પણ હવે આપણે એક કન્સેપ્ટ આવે સ્ટ્રેન હાર્ડનિંગ કરીને, એના અનુસરને આપણે શું માની લઈએ કે આ એફ વાય સુધી જ એક્સપાન્ડ થયું છે, બરાબર એનાથી વધારે એક્સપાન્ડ થઈ શકે નથી. એટલે આ બી એફ વાય પર પહોંચી ગયું, આ બી એફ વાય પર પહોંચી ગયું, મીન્સ કમ્પ્રેશનમાં બી એફ વાય એની સ્ટ્રેસ આવી ગઈ ને ટેન્શનમાં બી આવી ગઈ, બરાબર એફ વાય સુધી. પણ જ્યારે આ એફ વાય મીન્સ આપણે હમણાં ડબલ્યુ થ્રી ભૂલી જાઉં, ડબલ્યુ થ્રી લોડ આપેલો ને ત્યારે એફ વાય પર પહોંચી ગયું, પણ જે બાકીના ફાઈબર્સ છે આ બધા વચ્ચેના તે હજુ લેસ ધેન એફ વાય પર જ છે. એ હજુ તો શું છે લેસ ધેન એફ વાય, ને આ ન્યુટ્રલ એક્સિસનું ફાઈબર છે એમાં તો કોઈ ચેન્જીસ જ નથી આવ્યા, બરાબર. એટલે ડબલ્યુ વન લોડ આપેલો ત્યારે એફ વન, ડબલ્યુ ટુ પર એફ ટુ લોડ, મીન્સ આ એફ ટુ છે ને તે લેસ ધેન એફ વાય છે, હજુ યીલ્ડ સ્ટ્રેસ પર એ પહોંચ્યું નથી. ને જ્યારે કોઈ કેવો લોડ આપ્યો ડબલ્યુ થ્રી જેના લીધે ફાઈબર્સ યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચી ગયા, બરાબર. હવે એફ વન હતું ને તે તમારો સિલિન્ડરનો કેસ હતો જે ફર્સ્ટ જોઈ લો, એમાં એવું તમે વાંચ્યું હશે ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે કે ફેલ બિફોર રીચિંગ ધ યીલ્ડ મોમેન્ટ, મીન્સ હજુ એ એફ વાય પર પહોંચતું જ નથી, એ પહેલાં જે મોમેન્ટ ફેલ થઈ ગઈ. એટલે આપણે જ્યારે ગ્રાફ એનો દોરેલો હોય ને તો એ યીલ્ડ મોમેન્ટ સુધી બી પહોંચેલો નહીં હોય, આવો બીજો હોય ને જે પહેલો ગ્રાફ હોય એ યીલ્ડ મોમેન્ટ સુધી બી નહીં પહોંચેલો, એટલે અહીંયા લખેલું એ લેસ ધેન એફ વાય. વસ્તુ સમજ પડી? હવે જ્યારે એફ વાય પર પહોંચી જશે મીન્સ એના જસ્ટ એક્સ્ટ્રીમ ફાઈબર, અને આ ખબર છે કે જ્યારે આપણે આઈ બીમ દોરીએ, અહીંયા તો આપણે સ્ક્વેર લીધો છે, આઈ બીમ સપોઝ આવો છે, આવો નહીં આવે થોડું બહુ બધું ચેન્જીસ આવે, આવો છે તો એના જે કમ્પ્રેશન ફ્લેંજ છે એટલે મીન્સ આ છે એ જસ્ટ હજુ એફ વાય પર પહોંચ્યું હોય, એને આપણે કહી દઈએ સેમી કોમ્પેક્ટ. એટલે સેમી કોમ્પેક્ટનું ડિસ્ક્રિપ્શન વાંચશો ને તેમાં લખેલું હશે કે જે એના કમ્પ્રેશન ફ્લેંજ છે એ જસ્ટ હજુ એફ વાય પર પહોંચેલો, મીન્સ એનો એક્સ્ટ્રીમ ફાઈબર છે જસ્ટ હજુ પહોંચેલું છે એના પર એફ વાય યીલ્ડ સ્ટ્રેસ પર, એફ વાય જસ્ટ એના યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચેલું છે, બરાબર. એટલે આ બે કિસ્સા ક્લિયર થઈ ગયો. મીન્સ આપણે જે સ્ટ્રેસ ડાયાગ્રામ દોર્યો તો પહેલો દોર્યો એફ વન લેસ ધેન એફ વાયનો, એફ વન લેસ ધેન એફ વાયનો, બરાબર ન્યુટ્રલ એક્સિસનો. હવે અહીંયા બીજો જે દોર્યો તે દોર્યો હું જસ્ટ દોરું છું એફ ટુ બરાબર જસ્ટ એફ વાય, મીન્સ હજુ જસ્ટ હજુ પહોંચ્યું છે. આ તમે કહી શકો સિલિન્ડરનો છે, આ તમે કહી શકો સેમી કોમ્પેક્ટનો છે, પણ એની પાસે એબિલિટી છે ક્રોસ સેક્શન છે એનો તે હજુ જસ્ટ એક્સ્ટ્રીમ ફાઈબરનો જ યુઝ થયો છે, આ ન્યુટ્રલ એક્સિસ કન્સિડર કરી લો તમે, બરાબર. તો હજુ આ જસ્ટ એક્સ્ટ્રીમ ફાઈબર પહોંચ્યા. હવે શું થશે, તમે હજુ એના પર લોડ લગાવો છો, મીન્સ આજે તમારો એસએસ બીમ હતો સિમ્પલી સપોર્ટેડ બીમ, એના પર તમે લોડ લગાડો છો, તો શું થશે હવે આ બાકીના ફાઈબર, પહેલાં આ ફાઈબર અફેક્ટ થયા, હવે આ બાકીના ફાઈબર અફેક્ટ થવાનું ચાલુ થશે. એટલે ગ્રેજ્યુઅલી શું થશે, આ ફાઈબર એફ વાય પર પહોંચ્યો, અહીંયાથી આ ફાઈબર એફ વાય, એની ઉપરનો ફાઈબર એફ વાય પર પહોંચશે, આવી રીતે ધીરે ધીરે બંને બાજુથી સરખું થતું જશે, બંને બાજુથી, કારણ કે બંને બાજુથી થશે, અને આ એફ વાય પર પહોંચી ગયા અને હવે બાકીના ફાઈબર એફ વાય પર પહોંચશે નહીં, આ એફ વાય પર પહોંચી ગયા. આ આટલા જેટલા દેખાય છે ને આ બધા ફાઈબર એફ વાય પર પહોંચી ગયા, બરાબર. પહેલાં ખાલી ટોપ આ પહોંચેલા, હવે ધીરે ધીરે આ ફાઈબર એફ વાય પર પહોંચતા ગયા. તો ધીરે ધીરે શું થવા લાગ્યું, બધા ફાઈબર એફ વાય પર પહોંચવા લાગ્યા. તો આને તમે કયો કિસ્સો કહી શકો કોમ્પેક્ટ નહીં કહેવાય, હજુ કોમ્પેક્ટને વાર છે. ધીરે ધીરે બધા ફાઈબર, એટલે હજુ તમે લોડ વધાર્યો, આ કોઈ પર્ટિક્યુલર લોડ માટે આટલા ફાઈબર છે, હજુ તમે લોડ વધાર્યો આટલા ફાઈબર છે, મીન્સ શું થશે હવે લોડ વધાર્યો એની એને છે, સપોઝ આ માની લો આમ છે તો આટલા ફાઈબર, એટલે બાકી કેટલા રહ્યા, આટલા ફાઈબર બાકી રહ્યા છે એમ કહી શકાય, આટલા ફાઈબર બાકી રહ્યા, આટલા ફાઈબર એફ વાય પર પહોંચી ગયા. આ કિસ્સામાં આ જે ફાઈબર છે ને લેસ ધેન એફ વાય છે, એફ વાય શું છે એની યીલ્ડ સ્ટ્રેસ છે,
બરાબર યીલ્ડ ડિસ્ટન્સ પર એટલે આટલા ફાઈબર યીલ્ડ ડિસ્ટન્સ પર પહોંચી ગયા આટલા ફાઈબર યીલ્ડ ડિસ્ટન્સ પર પહોંચી ગયા પણ આ પહોંચ્યા નથી એટલે આપણે આનું મેં કીધું એવી રીતે થઈ ગયું હવે ધીરે ધીરે હજુ લોડ વધારશો તો શું થશે એક ટાઈમ આવશે ત્યાંનું જે ન્યુટ્રલ ન્યુટ્રલ એક્સિસ પાસેના ફાઈબર હશે ને એ બી એફ વાય પર પહોંચી જશે મીન્સ આ એફ વાય પર પહોંચી ગયો અને આ એફ વાય પર પહોંચી ગયો આવા તમને છે ને બે રેક્ટેન્ગ્યુલર મીન્સ બે દેખાશે એક કોમ્પેક્ટમાં દેખાશે અને પ્લાસ્ટિકમાં દેખાશે બેમાં ડિફરન્સ એ બી ડિસ્કસ કરશું પણ એટલે બંને કિસ્સામાં શું થાય બધા ફાઈબર શું છે આ ક્રોસ સેક્શન છે એના બધા ફાઈબર એના યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચી જાય એટલે લોકો યીલ્ડ સ્ટ્રેસ તો પાસ કરી જ લીધી એટલે તમે જયારે ગ્રાફ જોશો ને ત્યારે આ પોઈન્ટ એમવાય લખેલો હોય તો અહીંયા સુધી આ પહેલો સ્લેન્ડરનો કેસ હોય આ તમારો જસ્ટ પહોંચેલો હોય એટલા સેમી કોમ્પેક્ટ હોય અને આ ઉપર દેખાયા નથી કેમ કારણ કે એ લોકો યીલ્ડ સ્ટ્રેસ તો ઇઝીલી પાસ કરી લે છે અને ચોથો હોય તે શું કહેવાય ચોથો હોય તે તમારો પ્લાસ્ટિક અને કોમ્પેક્ટ હોય એટલે અહીંયા જસ્ટ તમે ડ્રો કરશો ને તો પ્લાસ્ટિકનો આવશે એ આપણે જોઈએ કે કેવી રીતે એટલે આ બે વસ્તુ સ્લેન્ડર અને સેમી કોમ્પેક્ટ ક્લિયર થઈ ગયા હવે આપણે આના પર આવ્યા છીએ કે બધા ફાઈબર એફવાય પર પહોંચી ગયા કોમ્પ્રેશનમાં બી બધા ફાઈબર પહોંચી ગયા અને ટેન્શનમાં બી બધા ફાઈબર યીલ્ડ સ્ટ્રેસ પર પહોંચી ગયા અને હવે શું થયું જ્યારે આવો કિસ્સો થાય ને ત્યારે બે વસ્તુ થાય શું થાય બીમ આવો હતો સિમ્પલી સપોર્ટેડ બીમ અને એમાં જયારે લોડ વધાર્યો ને એટલે આવું થયું તો આના સેન્ટરમાં એક છે ને પ્લાસ્ટિક હિંજ જનરેટ થાય પ્લાસ્ટિક હિંજનો આખો કન્સેપ્ટ આવે તે આગળ ભણવામાં આવશે એને કહેવાય પ્લાસ્ટિક એનાલિસિસ આપણે ટીલ આ દોર્યું ને આ જ હતું ને આપણું ટીલ એફવાય ને કહેવાય શું કહેવાય ઇલાસ્ટિક એનાલિસિસ અને એફવાય થી જો તમે વધારી જાઓ ગ્રેટર દેન એફવાય તમે આપો આવો કોઈ કિસ્સો નહીં પેલા બેમાં જોવા મળશે પણ કહું છું કે જયારે ગ્રેટર દેન એફવાય આવે ને એને પ્લાસ્ટિક એનાલિસિસ કહેવાય ત્યારે પ્લાસ્ટિક હિંજ શું છે બધી વસ્તુ ભણવામાં આવે પણ પ્લાસ્ટિક હિંજનું કામ પ્લાસ્ટિક હિંજ એકચ્યુઅલી ઇન્ટરનલ હિંજ જેવું જોઈએ પણ ઇન્ટરનલ હિંજ નહીં કહેવાય કેમ ઇન્ટરનલ હિંજ હોય ને તો એના પર મોમેન્ટ ઓલવેઝ ઝીરો કરી નાખે એ પોઈન્ટ પર તો પ્લાસ્ટિક હિંજ છે ને મોમેન્ટ કેરી કરે એના પર કંઈક સર્ટેન અમાઉન્ટ ઓફ મોમેન્ટ જોવા મળે કેટલી કે જે કેટલી મોમેન્ટ જોવા મળે તો MOR મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા તો એને કહેવાય પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ કેપેસિટી જ્યારે આ પોઈન્ટ પર શું કહેવાય એક્સ્ટ્રીમ ફાઈબર પર પહોંચી જાય અને આ પોઈન્ટ આ સેક્શનની મોમેન્ટ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ કેપેસિટી વર્ડ બરાબર સાંભળજો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ કેપેસિટી જેટલી થાય બંને વસ્તુ એક જ છે ત્યારે અહીંયા પ્લાસ્ટિક હિંજ ફોર્મ થાય અને પ્લાસ્ટિક હિંજ ફોર્મ થાય એના લીધે તમને પ્લાસ્ટિક મોમેન્ટ મળે હવે પ્લાસ્ટિક મોમેન્ટ કેટલી હોય તે વસ્તુ હું તમને કહી દઉં છું આ કમ્પ્રેશનમાં છે તો કમ્પ્રેશનમાં ફોર્સ આમ લાગશે આ ટેન્શનમાં છે તો ટેન્શન અને સપોઝ માની લો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આલ્ફા છે તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સનું ફોર્મ્યુલા આવે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કહેવાય સી ઇન્ટુ આલ્ફા જસ્ટ લાઈક આપણે શું કહેવાય સિંગલી આરસી બીમ લીધેલા તો સિંગલી આરસી બીમમાં ફાઇન્ડ કરવા માટે આપણે લેતા હતા ને જસ્ટ લાઈક લિવર આર્મ કહેતા હતા ને અને લિવર આર્મ કહેવાય એકચ્યુઅલી પ્લાસ્ટિક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે આ આલ્ફા છે ને લિવર આર્મ જેવું કામ કરે લિવર આર્મ જેટલી વેલ્યુ છે પણ એકચ્યુઅલી એવું નહીં આને લિવર આર્મ કહી શકો તો આ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે અને સી આલ્ફા કહી શકો અથવા તો ટી આલ્ફા કહી શકો બંનેની વેલ્યુ સેમ જ આવે તો આ શું છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે આ પોઈન્ટ પર જ્યારે આ સેક્શન પર એની મોમેન્ટ જ્યારે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ અથવા પ્લાસ્ટિક કેપેસિટી ઓફ મોમેન્ટ જેટલી થાય ત્યારે એ પોઈન્ટ પર પ્લાસ્ટિક હિંજ ફોર્મ થાય પ્લાસ્ટિક હિંજ શું છે ઇન્ટરનલ હિંજ જેવું જ છે પણ એમાં શું છે મોમેન્ટ કેરી કરી શકે બરાબર હવે એક વસ્તુ બીજી એક વસ્તુ કહું કે પ્લાસ્ટિક હિંજ ક્યારે જનરેટ થશે જ્યારે આના બધા ફાઈબર કમ્પ્રેશનના બધા ફાઈબર એફવાય પર પહોંચી જશે અને ટેન્શનના બધા ફાઈબર એફવાય પર પહોંચી જશે તો શું એવું કહી શકું કે આ ફાઈબર વધારે હશે એના કરતાં આવું કંઈ કામ હશે ના સ્ટ્રેન હાર્ડનિંગ કરીને એક કન્સેપ્ટ આવશે એ હમણાં ડિસ્કસ નથી કરતો એના અકોર્ડિંગ હમણાં એટલું યાદ રાખો ખાલી તમે કે આ ફાઈબર એફવાય હોય આપણે એને આગળ નહીં કન્સિડર કરી શકીએ આ પણ એફવાય હોય આ પણ એફવાય હોય બધા એફવાય હોય ત્યારે આના લીધે આના પર સપોઝ ફોર્સ લાગે છે સી અને આના પર લાગે છે તો ટી એના લીધે આપણને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મળે સી આલ્ફા અને ટી આલ્ફા તો એના લીધે પ્લાસ્ટિક હિંજ જનરેટ થાય એટલે હવે તમે વાંચશો તો તમને કોમ્પેક્ટમાં એવું લખેલું જોવા મળશે કે એ પ્લાસ્ટિક હિંજ ફોર્મ કરી શકે છે પણ પ્લાસ્ટિક હિંજ મીન્સ પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી નહીં ડેવલપ કરી શકતી એ શું છે એ બી કહું છું એટલે બંનેમાં કોમ્પેક્ટ અને શું કહેવાય પ્લાસ્ટિકમાં આવું જોવા મળશે પણ એકમાં એવું આપેલું છે કે બંને પ્લાસ્ટિક શું કહેવાય મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ડેવલપ કરી શકે છે પણ એ પ્લાસ્ટિક હિંજને રોટેટ કરવાની જે કેપેસિટી છે તે પ્લાસ્ટિકમાં જોવા મળે છે
પેલામાં જોવા નહીં મળતી, કોમ્પેક્ટમાં નહીં જોવા મળશે. મીન્સ તમને કોમ્પેક્ટમાં પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી નહીં જોવા મળશે, અને સોરી કોમ્પેક્ટમાં નહીં જોવા મળશે પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી. પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી ઇન શોર્ટ હમણાં એટલું યાદ રાખો કે ડક્ટિલિટીના ટર્મમાં છે વસ્તુ, ડક્ટિલિટીના ટર્મમાં વસ્તુ આપેલી છે. મીન્સ શું થશે, પ્લાસ્ટિકમાં ડક્ટિલિટી સારી જોવા મળશે કોમ્પેક્ટ કરતા, એટલી વસ્તુ ખબર પડશે. કે હમણાં આ વસ્તુ સમજવાની જરૂર નહીં, હમણાં એટલું યાદ રાખો કે ડક્ટિલિટીના ટર્મમાં વસ્તુ છે. મીન્સ આખો ગ્રાફ હું દોરીને હવે સમજાવું છું. આ અહીંયા ફાય આવશે, ફાય છે અને એના પછી તમે જ્યારે બી ગ્રાફ દોરો ને તો આ જ પેટર્નમાં દોરો. પહેલાં બહુ બધા જોયું છે, વાય એક્સ બી દોરે ને તો પહેલાં અહીંયા વાય લખશે પછી એક્સ લખશે. આગળ તો જેવી પડવાની કે અહીંયા એક્સ ને પછી અહીંયા વાય, એ રીતે અહીંયા પહેલાં ફાય ને અહીંયા પહેલાં એમ. ફાય પર એમ ડિપેન્ડ કરે છે, બરાબર. પછી બે પોઈન્ટ બતાવી દેવાના, એક આ છે એમ વાય, જે મેં વાત કરી આ કિસ્સામાં એની વેલ્યુ હતી ડબલ્યુ એલ સ્ક્વેર બાય એટ, કોની, એમ વાયની, યીલ્ડ મોમેન્ટની. અને આ છે પ્લાસ્ટિક મોમેન્ટ. શું થશે, એફ વાય લેસ દેન, આપણે આ બે કિસ્સા જોયા, લેસ દેન એફ વાય વાળો, લેસ દેન એફ વાય વાળો, તે કિસ્સો અહીંયા જ પહોંચી જશે, એફ વાય સુધી પહોંચી જ નહીં શકશે, એટલા અહીંયા આવે, બરાબર. બીજી વસ્તુ આ જસ્ટ પહોંચશે, આ કયો છે, આ સિલેન્ડર હતો, આ બીજો આવશે એ છે સિલેન્ડર, આની વેલ્યુ બધે એફ વાય જેટલી હશે, એફ વાય જેટલી. આ જસ્ટ અહીંયા પહોંચશે, આની વેલ્યુ શું છે, આનું નામ સેમી કોમ્પેક્ટ. પછી એના પછી છે તે છે, એનું નામ છે કોમ્પેક્ટ, એ આવું જોવા મળશે. મીન્સ એમાં પ્લાસ્ટિક હિંજનું ફોર્મેશન થયું, પણ પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી છે તે નથી. અને ચોથું આવશે એ છે, આનું નામ છે પ્લાસ્ટિક. આપણે ડિઝાઇન કરીએ તો પ્લાસ્ટિક સેક્શન ડિઝાઇન કરેલો હોય, એનામાં રોટેશન કેપેસિટી આપેલી હોય, એટલે રોટેશન કેપેસિટી છે. અને આ પ્લાસ્ટિક મીન્સ જોયું હશે, સિલેન્ડર એમ વાય સુધી બી નહીં પહોંચી શકતું, એટલે એનામાં યીલ્ડ સ્ટ્રેસ સુધીની બી એબિલિટી નથી. સેમી કોમ્પેક્ટ છે, યીલ્ડ સ્ટ્રેસ સુધી જ જસ્ટ પહોંચી શકે છે. હવે આ બંનેમાં ડિફરન્સ એટલો છે કે બંનેમાં પ્લાસ્ટિક હિંજ ફોર્મ થાય છે, પણ પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી આમાં નથી, પણ આમાં આપેલી છે. શું છે તો તમને કહી દીધું, ડક્ટિલિટી નામ, મીન્સ આ સારું ડક્ટાઇલ મટીરિયલ છે, એટલે આપણે પ્રિપેર કરીએ છીએ. અને આ એમપી કરતાં બી વધારે બતાવેલું છે, કારણ કે એમાં વધારે જોવા મળે છે પ્લાસ્ટિક હિંજ રોટેશન કેપેસિટી અને પ્લાસ્ટિક મોમેન્ટ. શું છે, એ ડિપેન્ડ કરશે સી આલ્ફા અને ટી આલ્ફા પર, એટલે એના પર હમણાં બહુ વિચારવાની જરૂર નથી, પણ ખાલી ડિફરન્સ ખબર હોય છે અને આ શું છે એ ખબર પડે છે. આઈ હોપ મેં સારી રીતે એક્સપ્લેન કર્યું હશે. કોઈને કંઈ પણ ડાઉટ હોય હજુ બી તો પૂછી શકે છે. થેન્ક યુ સો મચ. અને એક વસ્તુ કહી દઉં, આ બધા ફાઈબર અહીંયા એફ વાય પર હશે, આના બી બધા ફાઈબર એફ વાય પર હશે, આ જસ્ટ એફ વાય પર હશે અને આ લેસ દેન એફ વાય પર હશે, બરાબર. સો હવે તમને મારા જે ક્વેશ્ચન હતો તે ખબર પડી ગયા, આને ઉચકીને હું અહીંયા નહીં મૂકી શકું કે આને ઉચકીને અહીંયા નહીં મૂકી શકું. કોઈને ઈચ્છા થાય સાહેબ આવું દોરું, આવું શું દોરે, પણ આનો મતલબ શું, એ તો કે ભાઈ આવું દોરી તો લેશે પણ એનો મતલબ શું, એટલે ધ્યાન રાખવાનું કે આવું બી નહીં દોરાય. કોઈને ઈચ્છા થાય કંઈક આવું આવું દોરે, આવું બધું બી ગમે તેવું નહીં દોરાય, ધ્યાન રાખવાનું એનો પર્ટિક્યુલર શેપ કેમ છે એ વસ્તુ છે. હવે તમારે ગોકુ નહીં પડવું જોઈએ, તમારે ડાયરેક્ટ પહેલાં દોરવાની સ્ટાર્ટિંગ જ અહીંયાથી થવી છે. આ લેસ દેન એફ વાય હશે, પછી એફ વાય પર પહોંચશે, પછી એફ વાયથી ઓવરકમ થઈને આવું થઈ જશે, બરાબર. ઓકે, ક્લિયર.